आधारित खाता आखो अकाउंट आधारित हो तो आनी अगाउ प्रकरण आप कई रीते अपने आर्थिक व्यवहारों होना पर आम लोन के पेटा लोन आप तैयार कर सकिए हिस्साकीय असरो के रीते आप सकिए उपरांत आप आम लोन जो पर हमें पेटा लोन पर खाता कई रीते तैयार करने एंट्रीओ कई रीते आप असरो कई रीते आप अभ्यास आप आम लोन होना पर खाता कई रीते बना એની હિસાબી અસરો કઈ રીતે આપવાની એ બાબત અહીં અભ્યાસ કરવાનો આવશે. તો સૌથી પહેલા ખાતામાંથી નો અર્થ જોઈ લઈએ. તો નામું શું છે? તો એ ધંધાકીય આર્થિક વ્યવહારો નોંધવાની એક પ્રક્રિયા છે. એટલે કે નામાની અંદર શું થાય છે? તો ધંધાની અંદર જે આર્થિક વ્યવહારો થાય છે એને નોંધવામાં આવે છે. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. જેમ કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, ધંધામાં કેટલું લેવાનું છે, ધંધામાં કેટલું દેવું છે, ઉપરાંત ધંધાની અંદર જે આવકો છે, જે ધંધાની અંદર જે આવકો છે, ઉપજ કેટલી છે ધંધામાં, અને ધંધાની અંદર ખર્ચ કેટલું છે, આ બધી બાબતો છે એ આપણે મેળવવા માટે હિસાબો છે એ એકદમ ક્લિયર રાખવા પડે છે. અને એ હિસાબો તૈયાર રાખવા માટે આપણે નામું લખતા હોઈએ છીએ, એટલે કે નામાની અસરો આપતા હોય છે. તો નામાની અસરો છે એ આપણે ખાતામાં આપીએ છીએ. અને પછી ઉપરાંત એવું બીજી ઘણી બધી માહિતી છે કે વર્ષ દરમિયાન કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, કેટલો સ્ટોક છે વગેરે બાબતો છે આપણે એના પરથી ખબર પડે છે. ઉપરાંત ક્યાં વેચાણ કરવામાં આવ્યું, કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના ખર્ચ થયા, કેટલા ખર્ચ થયા, કયા પ્રકારની અને કેટલી આવકો થઈ, કેટલી મિલકતો છે, કેટલા રહેણા છે, કેટલા દેવા છે, આ બધી બાબતો છે આપણને આ હિસાબો ઉપરથી ખબર પડે છે. તો હવે શું છે કે આ બધી બાબતને ધ્યાનમાં રાખી હિસાબી નોંધો પરથી જુદા જુદા ધારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. અને આ અલગ અલગ ખાતાઓ જે ચોપડા બનાવે છે તેને ખાતા વહી કહેવામાં આવે છે. બરાબર, એટલે ખાતા વહી જેમાં અલગ અલગ ખાતાઓ હોય એની માહિતી આપણે અહીંયા લખીએ છીએ. એટલે કે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ રાખવામાં આવે છે. હિસાબી નોંધો પરથી કારણ કે જો આપણે આમ નોંધ કરી છે તેના આધારે આપણે એની હિસાબી નોંધો કરશો, એટલે કે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધી શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. તો જુદા જુદા તારણો શોધવા અને આપણે એક રીતે કહીએ તો રિપોર્ટ આવી શકે, આમાં અલગ અલગ ખાતાઓ રાખવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે, અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં રાખવામાં આવે છે તેને ખાતા વહી કહેવામાં આવે છે. તો આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં
રાખવામાં આવે છે તેને ખતરણી કહે છે ખતવણી કહીએ છીએ એટલે કે આ ખાતાઓ જે જગ્યાએ રાખવામાં આવે છે આપણે ખતવણી તરીકે ઓળખીએ છીએ તો આ અહીંયા આપણે વાત તો કરી કે અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે આ ખાતાઓ એટલે શું બરાબર તો આપણે સૌથી પહેલા જે ખાતું કોને કહેવાય બરાબર કારણ કે તો કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન અહીંયા સમયગાળો જો હિસાબોની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનો હોય છે એટલે કે કીધું જો કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનો બરાબર કોઈ પણ એક બાબત હોય એની સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનો નિશ્ચિત નમૂના અને નિયમો અનુસાર ઉધારણ ને જમા અસર દસર ઉધારણ એટલે ખાતું બરાબર આને ખાતું કહેવામાં આવે છે કે જેમાં કોઈ વ્યક્તિ છે કે કોઈ માલ છે મિલકત છે ઉપજ છે કે ખર્ચ છે એમાંથી કોઈ પણ ને લગતા તમામ વ્યવહારો નો નિશ્ચિત નમૂના અને નામના નિયમ મુજબ નમૂનામાં નામના નિયમ અનુસાર એમાં ઉધારની જમા અસર દર્શાવતું પત્રક ઉધારની જમા અસર દર્શાવતું તારણ કારણ કે પત્રક તો આ ખાતાઓ નથી ખાતું અને પત્રક અલગ છે તારણ એટલે ખાતું તો કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળેલ ઉધાર વ્યવહારની ઉધાર અસર કે જમા વ્યવહારની જમા અસર ખાતામાં આપવામાં આવે છે તો અહીંયા તમને એવો ખ્યાલ હવે આવી ગયો હશે કે ખાતાની અંદર શું હોય ઉધાર અને જમા હોય બરાબર એટલે કે કોઈ એક અસર ઉધાર હશે કોઈ એક અસર જમા હશે એટલે કે બે બાજુઓ હોય છે ખાતાને બે હાથ કહી શકીએ બે બાજુઓ કહી શકીએ એક બાજુ છે ઉધાર અને એક બાજુ છે જમા બરાબર તો બે બાજુઓ હોય છે એવું કહી શકીએ કે કોઈ એક બાબત સાથે પછી એ વ્યક્તિ હોય માલ હોય મિલકત હોય એ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચને લગતા તમામ વ્યવહારો નિશ્ચિત નમૂનામાં નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો નામાના નિયમો અનુસાર નિયમો અનુસાર ઉધાર અને જમા બે બાજુ આપણે કહીએ ઉધાર અને જમા અસર દર્શાવતું તારણ એટલે ખાતું
શું થઈ ગયું ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચને લગતા તમામ વ્યવહારનો નિશ્ચિત નમૂનામાં નામાના નિયમ અનુસાર ઉધાર અને જમા દર્શાવતું તારણ એટલે ખાતું તો આપણે એને ખાતું કહી શકીએ છીએ કે જેમાં આ નિયમો છે એ અનુસાર કાર્ય કરવામાં આવતો હોય તો નિયમ અનુસાર એમાં હિસાબી અસરો છે એ આપવામાં આવતી હોય હવે કોઈ પણ વ્યવહારો કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતા સાથે સંકળાયેલ ખાતાની ઉધારની જમા અસર વ્યવહારની જમા ઉધાર વ્યવહારની ઉધાર અસર અને જમા વ્યવહારની જમા અસર આપવામાં આવે છે આમ ખાતામાં બે બાજુઓ એટલે કે ઉધાર અને જમા એવી રીતે રાખવામાં આવે છે હવે આનો પછી ખાતો હોય કયો તો એમાં આપણે ખાતાનો નમૂનો જોઈએ ખાતાનો જો ખાતાનો નમૂનો એટલે ખાતું કેવા પ્રકારનું હશે હંમેશા તમારે એ પ્રકારનું જ ખાતું બનાવવાનું રહેશે જ્યારે પણ ખાતાની વાત આવે ત્યારે એ જ પ્રકારનું ખાતું બનાવવાનું રહેશે કુલ એમાં જુઓ તો 8 કોલમ હોય બરાબર 8 કોલમ હોય જેમાં 4 ઉધાર બાજુ અને 4 જમા બાજુ બરાબર વચ્ચેથી બે ભાગ પડે ઉધાર બાજુના 4 કોલમ જમા બાજુના 4 કોલમ બરાબર તારીખ વિગત નોંધ વહી પાના નંબર રકમ રૂપિયા બીજી બાજુ તારીખ વિગત નોંધ વહી પાના નંબર અને રકમ રૂપિયા આપણે ખાતું જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે જો આ રીતે સૌથી પહેલા આપણે ખાતાનો એક નમૂનો જોઈએ અહીંયા આપણે નમૂનો છે લેખાના બહુ મોટા નહીં કરી આ રીતે જો ખાતાના બે ભાગ પડ્યા આપણે એક આ ભાગ અને એક આ ભાગ જે આપણી ડાબી બાજુનો ભાગ છે એ ઉધાર બાજુ કહેવાય બરાબર અને અહીંયા આપણે ઉધાર અથવા કુ શબ્દ લખી શકીએ છીએ અને જમણી બાજુનો ભાગ છે એને જમા બાજુ કહેવાય છે એટલે કે એને જ લખો તો જમા લખવું જરૂરી છે એટલે આ ઉધાર બાજુ આટલું અને આટલું જમા બાજુ બે ભાગ પડ્યા ત્યાર પછી હવે ઉધાર અને જમા છે તો એના ખાનાઓ આપણે બનાવી લઈએ બરાબર સૌથી પહેલું જ ખાનું આપવું હોય છે તારીખનું બરાબર પછીનું ખાનું વિગતનું નોંધણી પાના નંબરનું ખાનું નાનું રાખવામાં આવે છે અને રકમનું એટલે 1 2 3 અને 4 ખાના ત્યાં સેમ એ રીતે જમા બાજુમાં પણ 4 ખાના આ રીતે 4 ખાનાઓ બનાવવામાં આવે છે બે બાજુ જો સૌથી પહેલું જ ખાનું છે એને આપણે કહીએ છીએ તારીખ બીજું ખાનું વિગત ત્રીજા ખાનાને આપણે 9 5 આ રીતે લખીશું એટલે કે નોંધ વહી પાના નંબર હમણાં એની ડિટેલ આપણે ચર્ચા કરીએ અને રકમ રૂપિયા રૂપિયાનો સિમ્બોલ
કરવો જરૂરી છે અને જે ખાતું હોય એ વ્યક્તિનું ખાતું એટલે આપણે લખીએ છીએ નો ખાતું જેમ કે રમેશ નું ખાતું છે તો આપણે અહીં લખશું રમેશ નું ખાતું બરાબર કે કોઈ ક્લબ નું ખાતું છે તો જે તે ક્લબ નું ખાતું કોઈ પણ જેનું પણ ખાતું છે જેની પણ આપણે નોંધ રાખવી છે આની અંદર એનું ખાતું છે તો ઉપર એનું નામ આવે કે કોનું ખાતું છે બરાબર પછી એ જ રીતે આ ઉધાર બાજુ થઈ તારીખ વિગત નોપા રકમ હવે જમા બાજુમાં પણ એ જ રીતે તારીખ વિગત નોપા અને રકમ રૂપિયા બે બાજુ ચાર ચાર ખાનાઓ આપણે બનાવ્યા ચાર ખાના ઉધાર બાજુ અને ચાર ખાના છે જમા બાજુ આપણે બનાવ્યા છે એટલે ઉધાર અને જમા અસર આપણે અહીંયા આપીએ છીએ હવે જુઓ એક એક વસ્તુ સમજીએ ને આ ખાનાઓ શું કામ બનાવવામાં આવે છે સૌથી પહેલી તારીખ પર બે બાજુ તારીખ ના ખાનામાં સ્વાભાવિક છે તારીખ લખવાની પણ કઈ તારીખ તો વ્યવહાર જે તારીખે મહિનો હોય એટલે કે ખાતામાં જે વ્યવહારની અસર થતી હતી વ્યવહારની તારીખ આ ખાનામાં દર્શાવવામાં આવે છે એટલે વ્યવહાર જે તારીખે મહિનો છે ને એ તારીખ અહીંયા દર્શાવવાની છે એને ખ્યાલ લઈએ કે જે તે વ્યક્તિ સાથે આ તારીખે આ પ્રકારનો વ્યવહાર કરેલો છે બરાબર એના માટે તારીખ હોય છે પછી વિગતમાં તો વિગતમાં અમે ખાનામાં જ્યારે ખાતાની ઉધાર બાજુ એટલે કે અહીંયાની બાજુ છે ઉધાર બાજુ નોંધતા હોઈએ તો નોંધ તે નોંધ આમ નોંધ કે પેટા નોંધમાં પાના નંબર પર હોય આ તે વ્યવહારની જમા અસર પામેલું ખાતાનું નામ લખવામાં આવે છે ઉધાર બાજુ નોંધ કરતા હોય ને ત્યારે જમા અસર પામ્યું હોય એનું નામ લખવામાં આવે છે બરાબર એવું શું કામ કારણ કે જે ખાતું છે એનું નામ અહીં અંદર ન આવે કે જે વ્યક્તિનું ખાતું છે એનું નામ ન આવે જેમ કે આપણે એક આમ નોંધ છે કે રમેશને આપણે 5000 રૂપિયા આપ્યા આપણે આમ નોંધ શું હોય રમેશ ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે બરાબર માની લો કે આ રમેશ નું ખાતું છે તો રમેશ નું ખાતું છે એટલે રમેશ ના ખાતામાં ઉધાર 5000 થવા જોઈએ એનો કેવો થાય છે હવે જે આમ નોંધ ઉપરથી આ ચૂકવણી શરૂ થઈ ગઈ છે તો રમેશના ખાતામાં ઉધાર બાજુ 5000 હોવા જોઈએ તો આપણે અહીંયા રમેશના ખાતામાં અહીં ઉધાર બાજુ 5000 લખશું પણ અહીંયા રમેશનું ખાતું ઉપર લખી જ લખ્યું છે એટલે અહીંયા રમેશ નો આવે કારણ કે એ તો ખબર છે કે રમેશનું ખાતું છે તો એનું નામ અંદર પાછું ન આવે કે ઉધાર કે જમામાં તો શું આવે તો કે અહીંયા જે ખાતું છે સામેની પર જમા અસર પામતું ખાતું છે બરાબર આ ઉધાર છે અને આ જમા છે તો જમા અસર પામતું ખાતું છે એ આવે બરાબર આ ઉધાર આપણે કીધું અને જમા તો રમેશના ખાતામાં ઉધાર લખશો 5000 રમેશનું ખાતું છે ઉધાર 5000 સેના છે એ કારણ અહીં લખવું પડે તો એનું કારણ ક્યાં હોય તો કે સામેની બાજુ જમા બાજુ હોય અને આપણે એવું લખી શકીએ કે અહીંયા રોકડ ખાતે 5000 બરાબર તો રમેશના ખાતામાં ઉધાર બાજુ 5000 સેના છે તો કે રોકડના આવું શું કામ કરીએ છીએ કે સામેની બાજુનું નામ લખીએ કારણ કે સામેની બાજુનું નામ લખીએ ને તો એનાથી શું થાય તો કે સામેની બાજુનું નામ લખીને લાખો આમનોનો અહીં આપણને એક જ લાઈનની અંદર આપણને જવાબ મળી જાય કે આમનોની અંદર હકીકતમાં શું બનાવવામાં શું નોંધ કરવામાં આવી હશે કારણ કે
રમેશ નું ખાતું અહીંયા છે, અહીંયા આપણે લખી છે રોકડ ખાતું છે, અને અહીં લખી છે 5000, લખી કે આમ નોંધ આપણને આટલા આવી ગઈ અને પૂરા પૂરા વ્યવહારની સમજ આપણને અહીં મળી ગઈ. એટલા માટે જમા અસર ઉધારો લખતા હોય તો જમાવાળું નામ અને જમા બાજુ લખતા હોય તો ઉધારો લખતા હોય, બરાબર. હવે માની લો કે આ રમેશ નું ખાતું છે નથી, હવે આ છે રોકડ ખાતું, બરાબર. રોકડ ખાતું છે તો તમે શું વિગત નોંધ કરશો? તો કે રોકડ ખાતે જમા 5000 છે, તો રોકડ ખાતામાં જમા બાજુ 5000, અહીંયા 5000 લખશું. સેના છે? તો કે રમેશના. તો અહીં રમેશ ખાતે લખી નાખે. રોકડ ખાતું હોય આ, અહીંયા આપણે લખ્યું કે રોકડ નું ખાતું, તો અહીં રમેશ ખાતે 5000, બરાબર. અને આખી આમ નોંધ થઈ ગઈ, કારણ કે જો જમા હોય તો ઉધારવાનું નામ, ઉધાર હોય તો જમાવાનું નામ લખવામાં આવે છે. ખાતાની અંદર વધારે પ્રેક્ટિસ કરશો એટલે એનો ખ્યાલ આવશે આગળ જતા. પછી અહીંયા આવે છે નોપા, નોંધો વહી અથવા તો નોંધણી પાના નંબર, જનરલ ફોલિયો નંબર જેને કહે છે. તો હવે આપણે જો આમનોંધ કે પેટાનોંધ બનાવતા હતા ને, એમાં દરેકમાં આપણે પાનાને અમુક નંબર આપેલો છે, બરાબર. કારણ કે આમનોંધ અને પેટાનોંધ હોય તો એને પેજ ઉપર એક નંબર લખેલો હોય છે, પાના નંબર જેને કહેવામાં આવે છે. જે નોંધણી અસર જે ખાતામાં આપવાની હોય તે નોંધ આમનોંધ કે પેટાનોંધમાં પાના નંબર હોય તે નંબર લખવામાં આવે છે, બરાબર. આપણે ખાપા એવું ત્રીજા નંબરનું કોલમ બનાવતા હતા. આમનોંધની અંદર જોઈએ તો તારીખ, વિગત, ખાપા, ઉદાહરણ, રકમ ને જમા રકમ, એમાં ત્રીજા નંબરનું ખાનું હતું ખાપા. ખાપામાં આપણે કીધું હતું ખાતા વહી પાના નંબર, આપણે ત્યારે કીધું હતું કે જયારે આ ચેપ્ટર આવશે ત્યારે વધારે ક્લિયર સમજ તમને પડશે, ત્યારે ખાલી તમને નામ જ યાદ રાખવાનું કીધું હતું ખાપા. ખાપા અહીં શું હતું? આ હતું, આ ખાતા વહી છે. આ ખાતા વહી ની અંદર જે પાના નંબર ઉપર આ નમૂનો આપણે જે નમૂનો બનાવીને જે નોંધ કરી છે આ નંબર આમનોંધની અંદર લખવાનો છે, બરાબર. માની લો કે આ 10 નંબરના પેજ ઉપર તમે નોંધ કરી છે, તો આ શું થઈ ગયું? ખાતા વહી પાના નંબર કેટલા છે? 10. તો તમે આમનોંધ જે લખી છે ને, અહીંયા ખાપા શબ્દ આવ્યો ને, અહીંયા તમારે ખાપાની જો અહીંયા ઉધારની બાજુમાં ખાપાનું ખાનો આવતું, તો અહીંયા તમારે 10 નંબર લખવાનો થાય. એનો અર્થ શું? કે ક્રોસ વેરિફિકેશન આપણે કરી શકીએ, ચેક કરી શકીએ. હવે આ નોંધ વાંચીએ એટલે આપણે કહીએ કે આની નોંધ ક્યાં થઈ? 10 નંબર આપેલો પર. 10 નંબર નું પાનું ક્યાં? આની અહીંયા નોંધ છે. કેટલાની છે? બરાબર છે. હા, બરાબર છે. એવી જ રીતે નોંધવાની પાના નંબર કે નોંધણી નંબર એનો આમ નોંધ નો પાના નંબર હોય એ આપણે અહીંયા લખી નાખીએ, તો આની અસર આપણે ક્યાંથી લીધી એની ખ્યાલ આવે. માની લો કે આ 25 નંબરના પેજ ઉપર આમ નોંધ લખેલી છે, તો આપણે 25 લખી નાખીએ. એનો અર્થ શું થયો? તો કે આમ આ નોંધ ક્યાંથી લેવામાં આવી છે? તો કે આમનોંધના 25 નંબરના પેજ ઉપર, ક્યાંય 25 નંબરનો પેજ આવી એમાં અસર છે. એટલે સામસામી અસર આપણે ક્રોસ વેરિફિકેશન કરી શકીએ, ટેલી કરી શકીએ. પછી રકમ, તો ખાતાના વ્યવહાર છે જેટલી રકમ છે સર્વ આપતું હોય એ રકમ લખવામાં આવે છે. જેમ કે આપણા ઉદાહરણ પ્રમાણે અહીંયા 5000 ની રકમ છે સર પામે છે, તો 5000 લખવાના રહેશે, બરાબર. તો આ બે બાજુ સરખી વિગતો જ હોય. એ જ રીતે અહીંયા પણ તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ આ રીતે લખવામાં આવે છે. તો આ રીતે આપણું જો ખાતાનો નમૂનો છે, ખાસ યાદ રાખવાનો ટી આકારનો હોય. જો આમ એ કાઢીને કઈ ઊભી લાઈન જુઓ એટલે ટી દેખાય તમને, ટી આકારનો નમૂનો એને કહેવાય, બરાબર. જેની એક બાજુ ઉધાર અને એક બાજુ જમા હોય છે, બરાબર. બંને બાજુ ચાર ચાર ખાનાઓ હોય છે, બરાબર. તો આ રીતે આપણું ખાતું બને છે. ખાતાનો નમૂનો બરાબર દોરી લેજો, 2-3 વખત પ્રેક્ટિસ કરજો, જેથી કરીને એકદમ ક્લિયર થઈ જાય કઈ કઈ વિગતો બતાવી અને કઈ કઈ વિગતોની અસર આપવી એનો આપણને પૂરેપૂરો ખ્યાલ આવે એના માટે, બરાબર. એટલે આ ફોર્મેટમાં કઈ ભૂલ ન પડી જાય, પહેલી વસ્તુ.
पतावणी करो नोंध लखो एनी पहेलानी जरूरत छे के आ नमूनो छे एमां क्यांय भूल ना होवी जोईए जे रीते आपणने आपवामां आव्यो छे ए ज रीतनो नमूनो होवो जोईए आमां काई फेरफार न होवो जोईए खास मगजमां बेसाडजो कारण हवे जेटलो समय तमे अकाउंट शीखशो એટલા વર્ષો સુધી તમે અકાઉન્ટ ભણશો દરેકમાં ખાતો તો આ જ પ્રકારનો હશે બરાબર એટલે એના નમૂનામાં કંઈ તમારે ભૂલ ન થવી જોઈએ નમૂનો હંમેશા દોરેલો જ હોવો જોઈએ પેન્સિલથી બરાબર વ્યવસ્થિત દોરીને એને લખવાનો રહેશે તો ખાતું છે એ આ પ્રકારે તમારે બનાવવાનું છે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે ક્લિયર થઈ જશે કોઈ બાબત આમાં નમૂનામાં રહી ન જાય છે એના પણ માર્ક અપાય છે બરાબર ખાતામાં જો કોઈ બાબત તમે લખવાની રહી જાય ને આ નમૂનાની અંદર ભૂલ હોય ને તો આના માર્ક અપાય છે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ રીતે યાદ રાખવાનું છે આગળ વધીએ ખતાવણી નો અર્થ તાવનોન કે પેટાનોન આપણે જે પણ બનાવ્યું હોય તેના પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને આપણે ખતાવણી અથવા ખતાવવું કહે છે તો આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે શું કહી શકીએ આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે કારણ કે નામાના નિયમો જ્યાં લખવું ખાસ જરૂરી છે એ નિયમનું પાલન નહીં થાય તો પછી કોઈ વસ્તુનો અર્થ રહેતો નથી એટલે એવું કીધું કે નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને જે ખાતાવહીમાં અસર થતી હોય જે તે વ્યવહારને ખાતાવહીમાં અસર થતી હોય તે ખાતામાં ખાતાવહીમાં અસર થતી હોય ખાતાવહીમાં અસર થતી હોય તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતાવણી કહીએ છીએ કે કઈ રીતે તો કે આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે ક્યાંથી આપણે નોંધ લેશું આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમ પ્રમાણે જે તે વ્યવહારને
खातावही में असर थती हो उधार बाजू के जमा बाजू खास ध्यान रखना है। उधार बाजू के जमा बाजू नोंदवानी प्रक्रिया ने खतवू अथवा तो खतवणी कहे छे, बराबर खतवू अथवा तो खतवणी कहे छे। એટલે કે એ બાબત નું ધ્યાન રાખવાનું છે કે ઉધાર અને જમા કઈ રીતે આપણે અસર આપી છે એ બાબત આપણે ખતવણી કહીએ છીએ, એટલે કે એને નોંધવાની પ્રક્રિયા થઈ જાય છે। ત્યાર પછી ખાતા વહી ની ઉપયોગિતા કે ફાયદાઓ, આપણે જે જગ્યાએ આપણે ખાતાઓ રાખી છે એને આપણે શું કહીએ છીએ, ખતવણી, બરાબર, ખતવણી કરી છે તો એને ખાતા વહી કહીએ છીએ। તો આ ખતવણી જ્યાં કરીએ છીએ એ ખાતા વહી ની શું ઉપયોગિતા છે, શું કામ રાખવામાં આવે છે અને ફાયદા શું છે, આટલું બધું કરવાથી આપણને એમાંથી શું ફાયદો છે એ થઈ શકે છે। તો નામો રાખવાનો હેતુ શું છે, હેતુ નાણાકીય લેવડ દેવડ ની નોંધ કરવા પૂરતો જ મર્યાદિત નથી કે માત્ર નાણાકીય લેવડ દેવડ કરીએ તો આપણને ખ્યાલ આવી ગયો, માત્ર એટલો જ હેતુ નામાનો નથી, કારણ કે એ તો ઘણા બહુ હેતુ છે, ઘણા બધા હેતુથી લખવામાં આવે નામો। તો નામાના આધારે વેપારી ને ધંધાની આર્થિક પરિસ્થિતિ કે નફા નુકસાનનો ખ્યાલ લાગે છે, કારણ કે નામો જો વ્યવસ્થિત રીતે રાખેલું હોય ને તો વેપારીને પોતાની આર્થિક પરિસ્થિતિ એટલે કે ધંધો છે અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એનો ખ્યાલ આવે છે, અને બીજો કે નફો કે નુકસાનનો ખ્યાલ આવે છે કે ધંધો છે એ નફો કરે છે નુકસાન કરે છે કે કેવી પરિસ્થિતિમાં છે એનો ખ્યાલ આવે છે। હિસાબોના કારણોના હિસાબોના તારવેલા કારણોને આધારે ધંધાના નીતિ વિષય યોગ્ય નિર્ણય લઈ શકાય છે, કારણ કે નીતિ વિષય ધંધાની નીતિ છે એ કયા પ્રકારની છે એને યોગ્ય અને અનુરૂપ હોય એવા નિર્ણય આ હિસાબો પરથી લઈ શકાય છે। વેપારની જુદી જરૂરી અને ઉપયોગી માહિતી જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપથી અને સરળતાથી મળે છે। તો વેપારને જે જુદી જુદી માહિતી જોતી હોય ધંધા વિશેની, એના ગ્રાહકો વિશેની, એના લેણદારો દેવાદારો ઉપજ ખર્ચ માલ મિલકત જેની પણ માહિતી જોતી હોય એની માહિતી એને સરળતાથી આ ખાતાઓ પરથી મળી રહે છે, ખાતા વહી પરથી મળી રહે છે। તો આમ નામાન્ય મુખ્ય હેતુની પૂર્તિ ખાતા વહી દ્વારા જ શક્ય બને છે, એટલે કે ખાતા વહી હોય તો નામાના જે મુખ્ય હેતુઓ છે અને જે હિસાબો રાખનાર વેપારી છે એને લાભ આપનારા હેતુઓ છે એ ખતવણી પરથી જ શક્ય બને છે। આથી જ ખાતા વહીની ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે। શું થાય છે, ખાતા વહીને ચોપડાઓનો જેટલા પણ આપણે ચોપડા રાખ્યા છે આપણા હિસાબો રાખવા માટે ચોપડાઓનો રાજા એમસીક્યુ 1 માર્ક માં પૂછાય ચોપડાઓનો રાજા કોને ગણવામાં આવે છે, તો ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે। તો ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે, કારણ કે અહીંયા બધી માહિતી હોય છે, વ્યવસ્થિત હોય છે, નામાના નિયમ પ્રમાણેની હોય છે, એટલે આને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે। તો આમનોના ચોપડા પરથી વેપારીને પોતાના ધંધાના મૂળ વ્યવહારોની પાયાની માહિતી મળે છે, આમનો જ હોય તો એના પરથી એને પાયાની માહિતી મળે છે કે આ વ્યવહાર જે સમય બન્યો એ સમયે શું કારણથી આ વ્યવહાર બન્યો છે અને આ વ્યવહારમાં શું અસર થઈ છે આમનો પરથી ખ્યાલ આવે છે। તો આથી આમનોને ચોપડાવાનો મૂળ ચોપડો તો પાયાનો ચોપડો કહેવામાં આવે છે, એટલે આમનોની પણ એટલી ઉપયોગિતા છે, આમનોની બરાબર। તો અહીંયા આપણે આમનોના ચોપડાને અથવા તો આમનોના ચોપડાને
मूल चोपड़ो अथवा तो पायानो चोपड़ो कहेवामां आवे छे। मूल चोपड़ो के पायानो चोपड़ो कहेवामां आवे छे। मूल चोपड़ो के पायानो चोपड़ो कहेवामां आवे छे। तो आमनो छे मूल सुकान। मूल चोपड़ो सुकान तो के व्यवहार जे समय बन्यो ने ए समय नी प्राथमिक माहिती शुरुआत नी अने ए ज समय नी माहिती आपणने आमनो परथी मळे छे એટલે એને મૂળ ચોપડો કહીએ છીએ કે પાયાનો ચોપડો કહીએ કે જેના આધારે બાકીના ચોપડાઓ છે આપણે તૈયાર કરી શકીએ છીએ। એટલે કે જ્યારે ખાતાવહી પરથી ધંધા આર્થિક પરિસ્થિતિ એટલે કે નફા અને નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગિતાની દ્રષ્ટિએ કારણ કે અહીંયાથી શું અસર થાય છે તો કે ધંધાની આર્થિક પરિસ્થિતિ નફાની પરિસ્થિતિ કે નુકસાનની પરિસ્થિતિ હોય એ આપણને ખ્યાલ આવે છે। તો એ દ્રષ્ટિએ ખાતાવહી નામનો મુખ્ય ચોપડો અથવા તો પ્રધાન નોંધવહી તરીકે ઓળખવામાં આવે છે। તો આને આપણે મુખ્ય ચોપડો કહે છે કે પ્રધાન ચોપડો કહે છે બરાબર। એટલે કે ખાતાવહી નામનો મુખ્ય ચોપડો અથવા તો પ્રધાન નોંધવહી તરીકે ઓળખવામાં આવે છે અને મુખ્ય ચોપડો કહે છે કે જેની અંદર ખાતાની અંદર પૂરેપૂરી ડિટેલ હોય કેટલા ઉધાર થયા કેટલા જમા થયા અને અંતે શું પરિસ્થિતિ છે બધી આપણને ખાતાવહી પરથી મળી રહે છે। તો એટલે કે નીચે દર્શાવેલ માહિતી મેળવવા માટે ખાતાવહી ઉપયોગી બને છે। અમુક અમુક માહિતીઓ છે કે જેના માટે ખાતાવહી છે ઉપયોગી બને છે એટલે કે જેમ કે મૂડીનું પ્રમાણ છે તો કે વર્ષના અંતે ધંધાની ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તે અંગે જો જાણકારી જોતી હોય તો આપણને ખાતાવહી ઉપરથી મળે છે। મિલકતો અંગે ધંધામાં વિવિધ પ્રકારની મિલકતો ખરીદવામાં આવે છે। દરેક પ્રકારની મિલકતો વર્ષના અંતે કેટલી રકમની છે તેની માહિતી આપણને અહીંથી મળે છે। તો અલગ અલગ માહિતી છે એ આપણને ખાતાવહી ઉપરથી મળે છે એટલે કે ખાતાવહીની અંદર આપણે નોંધ કરી છે એના ઉપરથી જે તે ખાતું છે એની સંપૂર્ણ માહિતી આપણને અહીંયા મળે છે એટલે કે ખાતું કે કઈ અસરથી ઉધાર થયું કઈ અસરથી જમા થયું મૂડીનું પ્રમાણ કેટલું છે આખા વર્ષ દરમિયાન કેટલી મૂડી હતી કેટલી આવી કે કેટલી ઘટી ઉપરાંત મિલકતો અંગેની માહિતી છે કે વર્ષની શરૂઆત કરી ત્યારે મિલકતો કેટલી હતી એમાંથી વર્ષ દરમિયાન કોઈ મિલકતો ખરીદી એટલે કે વધારો થયો કોઈ મિલકતની જરૂર નહોતી કે ખરાબ થઈ ગઈ હતી તો વેચી એટલે કે ઘટાડો થયો તો આ વધારા ઘટાડો શરૂઆત વધારો ઘટાડો આ બધું થઈ વર્ષના અંતે કેટલી મિલકતો છે એનો ખ્યાલ પણ ખાતાવહી ઉપરથી આપણને આવી શકે છે એટલે કે ખાતાવહી ની અંદર આપણે મિલકતો વિશેની માહિતી પણ મેળવી શકીએ છીએ। એટલે જ આપણે શું કીધું કે ખાતાવહી છે મૂળ ચોપડો છે બરાબર। પાયાનો ચોપડો આવનો છે જ્યારે મૂળ ચોપડો છે એ ખાતાવહી છે। ખાતાવહી આપણે જે કરી છે એ ખાતાવહી જે છે એ મૂળ ચોપડો છે આ મૂળ ચોપડો છે અને આ પાયાનો ચોપડો છે બરાબર। આ મુખ્ય ચોપડો છે કે જેની અંદર અથવા તો આપણે એને પ્રધાન નોંધવહી પણ કહીએ છીએ કે જ્યાં આપણા મુખ્ય ખાતાઓ છે અહીંયા રાખવામાં આવે છે જ્યારે અહીંયાથી મૂળ ચોપડો છે એટલે કે જે સમય વ્યવહાર બને છે એની નોંધ થાય છે। પરંતુ અહીંયા આપણે પરિસ્થિતિ જાણી ન શકીએ ધંધાની આમનો ઉપરથી ધંધાની પરિસ્થિતિ જાણી ન શકીએ અથવા તો કોઈ પર્ટિક્યુલર માલ છે મિલકત છે ઉપજ ખર્ચ કે વ્યક્તિ વિશે માહિતી ન મેળવી શકીએ આમનો ઉપરથી બરાબર। અને માહિતી મેળવવી હોય તો એમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે આખા વર્ષના હિસાબો જેટલા છે એટલે બધા ચકાસો છતાં પણ એમાં ભૂલ રહી જવાની શક્યતા છે ત્યારે આપણને ખબર પડે જ્યારે અહીંયા ખાતાવહીમાં શું છે કે પર્ટિક્યુલર જે વસ્તુ છે વ્યક્તિ છે માલ છે મિલકત છે ઉપજ છે ખર્ચ છે પર્ટિક્યુલર એની નોંધ છે
એટલે અહીંયા આપણે એ પર્ટીક્યુલર માહિતી અહીંથી મળી શકે છે એટલે એ મુખ્ય ચોપડો છે અને આ મૂળ ચોપડો છે બરાબર મુખ્ય ચોપડો તો પ્રધાન નોંધવહી તરીકે આપણે ખાતાવહી છે ને ઓળખી શકીએ ઓળખીએ છીએ બરાબર તો આટલી વિગતો છે ખાસ જોઈ લેવાની છે ખાતાઓ છે ખાતાનો નમૂનો છે એ વારંવાર તમારે રિપીટ કરવાનો છે દોરવાનો છે જેથી કરીનેમાં તમને ફાવટ આવી જાય એટલે નમૂનામાં કઈ ભૂલ ન પડે જરૂરી છે પછી એની ખતવણી આપણે આગળ વધારી શકીએ નમૂનો જો બરાબર ક્લિયર હોય તો બરાબર તો પહેલા આટલું જોઈ લેજો પછી એના ફાયદાઓ છે એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું